अस्सलामु अलैकुम, गुड मॉर्निंग स्टूडेंट्स। धोरण छ विषय कम्प्यूटर, इमा आपणे त्रीजा पाठनुं पुनरावर्तन करी रह्या छे। त्रीजो पाठ छे आपणो पावर पॉइंट, बराबर। थियरिकली आपणे आ पाठनुं पुनरावर्तन करी रह्या छीए। अगाउना विडियोमां आपणे 1 થી લઈને 19 સુધીની ખાલી જગ્યાઓ જોઈ હતી, બરાબર। આજે આપણે એની આગળની ખાલી જગ્યા જોશું। ચાલો શરૂઆત કરીએ। નંબર 20, સિલેક્ટ કરેલા લખાણનો રંગ બદલવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો। આપણે જે લખાણ લખેલું છે ફોન્ટ, એ ફોન્ટના કલર બદલવા હોય, ટેક્સ્ટ, બરાબર, ટેક્સ્ટનો કલર બદલવો હોય તો શેના પર ક્લિક કરવાની? ફોન્ટ કલર। શું આવશે આપણો જવાબ? ફોન્ટ કલર। નંબર 21, ખાલી જગ્યામાં સ્લાઇડની રચના તથા ફેરફારો થાય છે। સ્લાઇડની રચના એટલે કે સ્લાઇડ બનાવવું અને ફેરફારો કરવા એટલે કે ચેન્જીસ કરવું, શેમાં થાય છે? નોર્મલ વ્યૂમાં। તો શું આવશે આપણો જવાબ? નોર્મલ વ્યૂ। નંબર 22, ખાલી જગ્યામાં સ્લાઇડની ફરી ગોઠવણી થાય છે। સ્લાઇડની ફરીથી નવેસરથી ગોઠવણી શેમાં થાય છે? સ્લાઇડ સોર્ટર વ્યૂમાં। શેમાં થાય છે? સ્લાઇડ સોર્ટર વ્યૂ, બરાબર। નંબર 23, ખાલી જગ્યામાં નોટ્સ ઉમેરી શકાય કે તેમાં ફેરફાર કરી શકાય છે। શેમાં નોટ્સ ઉમેરી શકીએ છીએ આપણે? નોટ્સ પેજ વ્યૂમાં। શેમાં? નોટ્સ પેજ વ્યૂમાં, બરાબર। નંબર 24, ખરેખર સ્લાઇડ શો જોવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો। આપણે સ્લાઇડ શો જોવો હોય તો શેના પર ક્લિક કરવાનું? સ્લાઇડ શો વ્યૂ પર। કયા ઓપ્શન ઉપર? સ્લાઇડ શો વ્યૂ। નંબર 25, સ્લાઇડ શો શરૂ કરવા કીબોર્ડ પર ખાલી જગ્યા કી દબાવો। કીબોર્ડ પરથી કઈ કી દબાવાય છે? F5। કઈ કી? F5 કી। આપણી જે ઉપર ફંક્શન કી આવેલી હોય છે એમાંથી F5। નંબર 26, સ્લાઇડ શો પૂરો કરવા કીબોર્ડ પર ખાલી જગ્યા કી દબાવો। પૂરો કરવો હોય એટલે કે બંધ કરવો હોય તો કીબોર્ડ પરથી તમે એક્સેપ્ટ કી, કીબોર્ડ પર સૌથી પહેલું બટન આવેલું હોય છે જમણી બાજુ પર, ESC એસ્કેપ કી દબાવવાથી અટકી જશે। નંબર 27, ખાલી જગ્યા પ્રેઝન્ટેશનનું નામ દર્શાવે છે। પ્રેઝન્ટેશનનું નામ ક્યાં દર્શાવાશે? ટાઇટલ બારમાં, હંમેશા ક્યાં દર્શાવાય છે? ટાઇટલ બારમાં। નંબર 28, સ્લાઇડમાં ટપકાવાળી બાહ્ય રેખા સાથેનું બોક્સ જેમાં તમે લખાણ કે ચિત્ર ઉમેરી શકો તેને ખાલી જગ્યા કહે છે। શું કહેવાય તેને? જે ડોટ ડોટ ડોટવાળું બોક્સ આવે છે તેની ઉપર આપણે ડબલ ક્લિક કરીએ છીએ તે બોક્સ ચાલ્યું જાય છે, બરાબર। એને શું કહેવાય? પ્લેસ હોલ્ડર। શું કહેવાય છે? પ્લેસ હોલ્ડર। આપણે અહીં ખાલી જગ્યા પૂરી થઈ છે। હવે આપણે પ્રશ્ન 2 જોઈએ, નામ આપો। અહીં તમને કેટલાક બટન કે દર્શાવવામાં આવેલું છે, ટૂલ્સ, તમારે એના નામ આપવાના છે, બરાબર, ધ્યાનથી જોજો। નંબર 1, તમારા પ્રેઝન્ટેશનને ખોલવા કે સેવ કરવા કે છાપવા માટેનું બટન। પ્રેઝન્ટેશન ખોલવા એટલે કે ઓપન કરવા, સેવ કરવા એટલે કે આપણે જે સુધારો વધારો કર્યો છે એને સંગ્રહ કરવો, અને છાપવા એટલે કે પ્રિન્ટ કરવા, શેમાં કયા બટનનો ઉપયોગ થશે? ઓફિસ બટન। આ બધા જ ટૂલ તમને ઓફિસ બટનમાં જોવા મળશે, એટલે આપણો જવાબ આવશે ઓફિસ બટન। નંબર 2, એક્ટિવ સ્લાઇડ દર્શાવતું પેન એક્ટિવ સ્લાઇડ શેમાં દર્શાવે છે? સ્લાઇડ પેનમાં। શેમાં દર્શાવાય છે? સ્લાઇડ પેનમાં, બરાબર। નંબર 3, બધી સ્લાઇડની પ્રતિકૃતિ કે બાહ્ય રેખા દર્શાવતું પેન। પ્રતિકૃતિ એટલે કે છબી, અને બાહ્ય રેખા એટલે કે આઉટલાઇન દર્શાવતું પેન। શું આવશે આપણો જવાબ? સ્લાઇડ પેન। શું આવશે જવાબ? સ્લાઇડ પેન। નંબર 4, સ્લાઇડની નોટ્સ ટાઈપ કરવા માટેનું પેન કયું છે? નોટ્સ પેન। કયું પેન છે? નોટ્સ પેન, બરાબર। નંબર 5, એક્ટિવ સ્લાઇડનો સ્લાઇડ નંબર દર્શાવતો બાર એક્ટિવ સ્લાઇડનો સ્લાઇડ નંબર ક્યાં દર્શાવવામાં આવે છે? હંમેશા સ્ટેટસ બાર પર। તો આપણો જવાબ શું આવશે? સ્ટેટસ બાર। નંબર 6,
સ્લાઇડ ઉમેરવા માટેનું ટૂલ, સ્લાઇડ ઉમેરવા માટેનું ટૂલ, નવી સ્લાઇડ ઉમેરવી હોય તો કયો ટૂલનો ઉપયોગ થાય? ન્યૂ સ્લાઇડ. કયા ટૂલનો ઉપયોગ થાય છે? ન્યૂ સ્લાઇડનો. નંબર 7, સ્લાઇડ કાઢવા માટેનું ટૂલ, સ્લાઇડને કાઢવું એટલે કે ડિલીટ કરી નાખવું, તો ડિલીટ સ્લાઇડ ટૂલ. કયો ટૂલ આવશે? ડિલીટ સ્લાઇડ ટૂલ. નંબર 8, સ્લાઇડ રચવા કે ફેરફાર કરવા માટેનો વ્યૂ, રચના એટલે કે બનાવવું અને ફેરફાર કરવો એટલે કે સુધારા વધારા કરવા. અગાઉ પણ આપણે ખાલી જગ્યામાં પણ જોઈ ગયા છે, શું જવાબ આવશે? નોર્મલ વ્યૂ. શું આવશે જવાબ? નોર્મલ વ્યૂ. નંબર 9, ખરેખર સ્લાઇડ શો જોવા માટેનો વ્યૂ, સ્લાઇડ શો જોવું હોય તો સ્લાઇડ શો વ્યૂ. સમજ પડી? આગળ જુઓ. નંબર 10, સ્લાઇડની ફરી ગોઠવણી માટેનો વ્યૂ, નવેસરથી ગોઠવણી કરવી હોય તો સ્લાઇડ સોર્ટર વ્યૂ. શું આવશે જવાબ? સ્લાઇડ સોર્ટર વ્યૂ. નંબર 11, નોટ્સમાં ફેરફાર કરવા માટેનો વ્યૂ, કંઈ ફેરફાર કરવા હોય તો નોટ્સમાં, નોટ્સ પેજ વ્યૂ. શું આવશે જવાબ? નોટ્સ પેજ વ્યૂ. નંબર 12, સ્લાઇડ શો શરૂ કરવા માટેની કી, આ બધું જ આપણે ખાલી જગ્યામાં પણ જોઈ ગયા છે, યાદ છે ને બધાને? F5. કઈ કી આવશે? F5. સ્લાઇડ શો પૂરો કરવા માટેની કી, સ્લાઇડ શો પૂરો કરવો હોય તો એસ્કેપ કી. કઈ કી આવશે? એસ્કેપ કી. તો અહીંયા આપણો પ્રશ્ન 2 પણ પૂરો થાય છે. બધાએ આ ખાલી જગ્યા અને જે પ્રશ્નો 2માં જે પ્રશ્ન સવાલના જવાબ હતા, ટૂલના નામ, એ બધું જ તમારે તમારી નોટબુકમાં સારા અને વ્યવસ્થિત અક્ષરે લખવાનું પણ છે અને મોઢે પણ કરવાનું છે. કંઈક ન સમજ પડે તો વિડીયોને ફરી એકવાર રિવાઇન્ડ કરીને જોશો તો પૂરેપૂરી સમજ પડી જશે. ઓકે, થેન્ક યુ.